પેજ નંબર 311 પ્રશ્ન નંબર 4 ની અંદર શરૂઆતના જે પ્રશ્નો છે થિયરી ની અંદર ચાલેલા છે. પ્રશ્ન નંબર 5 6 અને 7 ત્રણ દાખલા છે. એમાં પાંચમો દાખલો ખાસ મહત્વનો છે, ખૂબ જ અગત્યનો છે. ભાગીદારો આપવામાં આવેલા છે એ અને બી. પેઢીની કુલ મિલકતો, અન્ડરલાઈન કરો, કુલ મિલકતો, ચોપડીના હાસ્યમાં લખો, કુલ મિલકતો બરાબર, સોરી કુલ મિલકત નથી લખવાની, ચોખ્ખી મિલકત હાસ્યમાં લખજો, ચોખ્ખી મિલકત બરાબર, હાસ્યમાં ચોખ્ખી મિલકત બરાબર કુલ મિલકત માઇનસ કુલ દેવા. ચોખ્ખી મિલકત નું સૂત્ર બોલો શું છે? કુલ મિલકત માઇનસ કુલ દેવા. કુલ મિલકત એટલે ને કહેવાય મિલકત લેણાનો સરવાળો. કેટલો છે? 150,000. એમાં રોકડ સિલક કેટલી છે? 10,000. મિલકત લેણા બાજુ રોકડ સિલક કેટલી લખાય? 10,000. પેઢીની ચોખ્ખી મિલકત કેટલી છે? 1,00,000. મૂડી અને અનામતનું પ્રમાણ 4:1. અન્ડરલાઈન કરો, મૂડી અને અનામતનું પ્રમાણ 4:1 છે. એનો મતલબ દાખલામાં મૂડી પણ છે અને અનામત પણ છે. મૂડી અને અનામત બંનેને ક્યાં લખાય? પાછળ સરવૈયામાં મૂડી. ભાગીદારો બોલો કયા કયા છે? કોની મૂડી વધારે છે? કોના કરતા? અલગ અલગ ખબર નથી. માલ મિલકત નિકાલ ખાતાની ખોટ કેટલી છે? 20,000. અન્ડરલાઈન કરીને ઉપર ચોકડી પાડી દો. પછી કહો આગળ પેઢીનું શું થયું? વિસર્જન. શરૂઆતનું પાકું સરવૈયું બનાવીને શું બનાવવાનું છે? શરૂઆતનું એ અને બી ની મૂડી શોધો. પાકું સરવૈયું બનાવવાનું છે, એમાં માલ મિલકત નિકાલ ખાતાની ખોટ લખાય નહીં. માલ મિલકત નિકાલ ખાતાની ખોટ કયા ખાતામાં લખાય? માલ મિલકત નિકાલ આમાં એ લખાશે નહીં. એટલે શું પાડેલી છે? ચોખ્ખી. જોઈએ પહેલેથી કુલ મિલકત એટલે શું થાય? મિલકત લેણાનો સરવાળો. બોલો મિલકત લેણાનો સરવાળો કેટલો? તો મૂડી દેવા પણ કેટલો થાય? 50,000. શું કામ? બંનેના સરવાળા કેવા હોય? આ ખબર પડી? મિલકત લેણા 150 છે, તો એનો મતલબ મૂડી દેવા પણ કેટલા હોય? આગળ વાંચીએ. એમાં રોકડ સિલક કેટલી છે? 10,000. બોલો રોકડ ને ક્યાં લખાય? લખાશે રોકડ સિલક. આગળ વાંચીએ. પેઢીની ચોખ્ખી મિલકતો કેટલી છે? 1,00,000. ચોખ્ખી મિલકતનો નીચે હું સૂત્ર લખું છું, ચોખ્ખી મિલકત બરાબર, ચોખ્ખી મિલકત બરાબર શું આપવામાં આવેલું છે? કુલ મિલકત છે, ચોખ્ખી મિલકત પણ છે. બોલો કેટલી? 1,00,000. તો ચોખ્ખી મિલકત 1,00,000 બરાબર કુલ મિલકત 1,50,000 માઇનસ કુલ દેવા. માટે કુલ દેવા બરાબર 1,50,000 માઇનસ 1,50,000.
કેટલા 50000 સમજણ વા હા મૂડી અને અનામત નું પ્રમાણ કેટલું 40 રકમ ખબર નથી બી ની મૂડી કરતા એ ની મૂડી 20000 વધુ છે માલ મિલકત નિકાલની ખોટ લખાય અન્ય કોઈ વિગતો છે એ અને બી ની મૂડી શોધવાની છે ધ્યાનથી સમજો આ કેટલા છે 50000 એમાંથી 10 બાદ કરો 140000 ને કહેવાય અનામત લખેલું હોય એટલે અનામત જ હોય લખો એટલે અનામત અન્ય મિલકત પ્રશ્ન એટલે આ રકમ કે આપેલી છે આપણે શોધેલી છે મિલકત લેણા બાજુ બધી શું હોય મિલકત એક જ મિલકત આપેલી છે બોલો કઈ 10000 કેટલી 10000 તો 150 માંથી 10 બાદ કરો તો બાકીની કહેવાય રોકડ સિલક સિવાયની મિલકત રોકડ સિલક સિવાયની મિલકત તો એટલે એને કહેવાય અન્ય મિલકત આનો સરવાળો 150 દેવા કેટલા 50000 તો એ 1,00,000 માં કઈ કઈ વસ્તુ આવશે મૂડી અને અનામત કઈ રીતે મળશે 150000 માઇનસ 50000 1,00,000 રૂપિયામાં બે વસ્તુઓ છે બોલો કઈ કઈ બંને અલગ અલગ કઈ રીતે મળશે ચાર જેમ એક મૂડી અને અનામત મૂડીમાં લખીશું 1,00,000 ગુણ્યા 4/5 અને અનામત 1,00,000 મૂડી બોલો કેટલી મળી 80000 અને અનામત કેટલી 20000 આ સમજાણું હવે આ બંનેની મૂડી કઈ રીતે મળશે એક સેન્ટેન્સ પરથી મળશે બી ની મૂડી કરતા એ ની મૂડી 20000 કોની મૂડી વધુ છે તો બંનેની અલગ અલગ કઈ રીતે મળશે બંનેની અલગ અલગ કઈ રીતે મળશે આ એ પાસે 20000 વધારે છે બંનેની અલગ અલગ મૂડી કેટલી ધારી લીધી ચલો તો એની મૂડી એક્સ પ્લસ પછી પછી બેનો સરવાળો કરી દેવાનો એ પાસે 10 ચોકલેટ છે બી પાસે 10 ચોકલેટ તો બંને પાસે કુલ કેટલી ચોકલેટ છે કેટલી છે સમજાણ બાકી ના બી ની સરખી ચોકલેટ છે એ પાસે કેટલી છે તો સરવાળો કેટલો થાય કોની પાસે કેટલી વધારે છે એ પાસે પાંચ વધુ છે હવે એ પાસે કેટલી ને બી પાસે કેટલી ખબર નથી ટોટલ ચોકલેટ ખબર છે કેટલી ટોટલ ચોકલેટ કેટલી આપણને ખબર છે એ પાસે કેટલી વધુ છે 5 વધુ છે અને કુલ ચોકલેટ આપણને ખબર છે બોલો કેટલી જેની પાસે જેટલી ચોકલેટ વધુ હોય ને એટલી પાછી લઈ લેવાની કોની પાસે વધુ છે એ પાસે કુલ 25 છે 5 એ પાસેથી પાછા લઈ લો
એ પાસે જેટલી વધુ હતી એટલી પાછી લઈ લીધી, એ પાસે વધુ હતી એટલી પાછી લઈ લીધી કે નહીં? તો હવે બે પાસે કેટલી થઈ જાય? સરખી થઈ જાય. સરખી એટલે એ ની કેટલી? 10. અને બી ની કેટલી? 10. કોની પાસેથી કેટલી ચોકલેટ લઈ લીધી? એ પાસેથી 5 લઈ લીધી ની, એને 5 આપી દો. 15 અને 10 આપણી પાસે બે ની મૂડી નો સરવાળો છે. એ અને બી ની મૂડી નો સરવાળો બોલો કેટલો છે? 80,000. કોની પાસે વધારે મૂડી છે? એ પાસે. કેટલી વધારે છે? 20,000. પાછી લીધી હોય એ ની વધારાની મૂડી જો અંડરલાઈન કર્યું છે, એ પાસે કેટલી વધારે છે? 80 માંથી 20 પાછા લઈ લો. 60 હવે સરખા થઈ ગયા બે. તો એ ની મૂડી કેટલી? 30,000. અને બી ની મૂડી પણ? 30,000. બે ની સરખી 30-30 થઈ ગઈ. કોની પાસેથી કેટલી મૂડી લઈ લીધી? એ પાસે 20,000. એને શું કરવાનું? એને પાછી 20 આપી દો. 50,000. તો બોલો એની મૂડી કેટલી મળી? 50,000. અને બી ની મૂડી? 30,000. 50 અને 30 થઈ ગયા 80. આપણું વાક્ય શું? તો એ ની મૂડી 20,000 વધુ, તો 30 માં 20 ઉમેરો. થઈ ગયા 50? સમજાણો? ખૂબ જ મહત્વનો દાખલો, 3 માર્ક માં પૂછાશે. કેટલા માર્ક માં? આગળ પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 ની રકમ અને શરૂઆતના પાકા સરવૈયા પરથી માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરો. પ્રિન્ટિંગ મિસ્ટેક છે, પ્રશ્ન નંબર 6 લખ્યો છે ને, ત્યાં 5 લખી નાખો. પ્રશ્ન નંબર 5 ની રકમ ઉપરથી અને પાકા સરવૈયા ઉપરથી શું બનાવવાનું? માલ મિલકત નિકાલ ખાતું. માલ મિલકત નિકાલ. તો પાકા સરવૈયા ઉપરથી આપણે બનાવીએ માલ મિલકત નિકાલ ખાતું. તો હવે માલ મિલકત નિકાલ ખાતામાં તમને ખબર હોવી જોઈએ મિલકતો કઈ બાજુ લખાય? ઉધાર. દેવા અને જોગવાઈ મિલકત ઉધાર હોય તો એનો નિકાલ ક્યાં થાય? દેવા જમા હોય તો એનો નિકાલ? મિલકતો કઈ કિંમતે વેચી છે એ ન આપે તો કઈ કિંમતે વેચી? દેવા કઈ કિંમતે ચૂકવ્યા એ ન આપે તો? ચલો પહેલા છે મૂડી. મૂડી માલ મિલકત નિકાલમાં લખાય? અનામત પણ લખાય? બંનેને લખાય મૂડી ખાતાની જમા. આપણે બનાવવાનું કીધેલું. પછી શું છે લખાય? કઈ બાજુ? માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ દેવા ખાતે. આપણે લાસ્ટ બે લેક્ચરમાં અનનોન લખી બંધી. ખાતામાં દેવા કઈ સાઈડ આવે? જમા. પણ આપણે બધી અનનોન લખી એમાં શું કર્યું હતું? ઉધાર. શું કામ? અને અનનોન કેવી થાય? દેવા ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે સમજાણ. ચલો હવે શું છે અન્ય મિલકત? મિલકતો બોલો કઈ બાજુ લખાય? આ મિલકતો ખાતામાં કઈ બાજુ છે? તો આમનોનમાં કઈ સાઈડ આવે? આમનોનમાં જો બધી વખતે આપણે જમા કરતા હતા એની આમનોન શું લખતા હતા? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે મિલકત ખાતે જમા. પછી શું છે? રોકડ સિલકને લખાય રોકડ ખાતાની ઉધાર. બાકી આગળ રોકડ ખાતો આપણી પાસે છે. રકમમાં એક વસ્તુ ચોકડી મરાવેલી શું? માલ મિલકત નિકાલ ખાતાની એ પાકા સરવૈયામાં ન લખાય. માલ મિલકત નિકાલ ખાતામાં કોટને ભાગીદાર વચ્ચે શું કરાય? કોઈ સમજાવશે મને ઉધાર બાજુ લખાય કે જમા બાજુ? કોટ ભાગીદાર વચ્ચે વેચતી હોય તો કઈ બાજુ? જમા બાજુ. ભાગીદારોના મૂડી ખાતી બાજુમાં બે કૌંસમાં કોને કોને? નફા નુકસાન નું પ્રમાણ આપેલું છે? છે નફા નુકસાન નું પ્રમાણ? નથી આપ્યું.
તો કયા હિસ્સે? ₹10,000 ની? ₹10,000. અન્ય વિગત છે કોઈ? છે કોઈ વિગત? ના. મિલકત વિસર્જન થાય એટલે પેઢીની મિલકતને બોલો શું કરવાની? વેચી દેવાની. અને પેઢીના દેવાને બોલો શું કરવાના? મિલકત વેચી દેવાની, દેવા ચૂકવી. દેવા કઈ સાઈડ છે? એને ચૂકવી દો તો? ચૂકવી દો તો કયા ખાતે લખાય? બેંક ખાતે. દેવા કેટલા ચૂકવવાના? હવે મિલકતો બોલો કઈ બાજુ છે? ઉધાર. એને શું કરવાની? વેચી. વેચી દેવાની તો કઈ બાજુ લખાય? જમા બાજુ. રોકડ ઓબ્લી બેંક ખાતે. બોલો મિલકતો કેટલી લખવાની? 1,40,000. પણ આ 1,40,000 લખાશે શું? કામ નહીં લખાય એ તમને કહું. કારણ કે આપણે ખાતું પેક કરી શું મેળવવાનું હોય? નફો કે ખોટ. કોઈ પુનઃમૂલ્યાંકન ખાતું હતું તો એ બંધ કરીને શું મેળવતા? નફો કે ખોટ. વેપાર નફા નુકસાન પાકું બધું પેક કરીને શું મેળવતા? નફો કે ખોટ. આ દાખલામાં પેક કરો એનો નફો કે ખોટ દાખલામાં તૈયાર આપી દીધા છે. નફો કે ખોટ આપી દીધા છે તો એનો મતલબ એવો થાય હવે આ ખાતું પેક કરો ત્યાં પાછું નફો કે ખોટ લખાય? શું કામ ન લખાય? આપી દીધું તો હવે સરવાળો ઘટે. એ ઘટતી રકમ કઈ હશે? મિલકતોની ઉપજ. ઉધાર બાજુનું ટોટલ 1,90,000. 1,20,000 ને કહેવાશે મિલકતોની ઉપજ કિંમત. પ્રશ્ન, આ રકમ આપેલી છે? આપણે શોધેલી છે. એવો પ્રશ્ન થાય કે આ મિલકતો વેચીને દેવા ચૂકવ્યા તો એમ કરેલો હતો. આ મિલકત ઉધાર બાજુ છે એ જમા બાજુ કેટલામાં વેચી દેવાની? 1,40,000. પછી આનો સરવાળો કરીને પ્રશ્નાર્થ કરીને દેવા મેળવવાના. પણ નિયમ એવો છે કે વિસર્જન થાય ને તો પહેલા શું ચૂકવવાના? દેવા. એટલા માટે મેં દેવાને ચૂકવી દીધા અને પ્રશ્નાર્થની રકમ કઈ આવી? મિલકત. સમજાણો દાખલો? 3 માર્કનો અગત્યનો દાખલો. એની પછી આ ચેપ્ટરના મેં પીક કરાવ્યા છે. કયા કયા દાખલા અગત્યના છે? 3, 4, 5, 6. આ દાખલા ખૂબ જ મહત્વના છે. લગભગ લગભગ બધું આમાંથી જ પૂછાશે. પછીના પેજ ઉપરથી કંઈ પૂછાશે નહીં મોટા ભાગે. છતાં આપણે દાખલા તો બધા જ ગણીશું. કદાચ બાય ચાન્સ પૂછાઈ જાય તો આપણને આવડવું જોઈએ. પ્રશ્ન નંબર કયો આવ્યો? આવે વિસર્જન વખતે પેઢીની મિલકતો બોલો કેટલી છે? 2,00,000. આગળ વાંચો. એમાં ચાલુ મિલકત કેટલી છે? 10,000. કેવી છે? રોકડ સિવાય. સ્થિર મિલકતના કેટલા ટકા ઉપજ્યા? અને ચાલુ મિલકતના? જરૂરી આમનો લખો. જો પ્રશ્ન 5ની અંદર ત્રીજો સવાલ આવેલો. પ્રશ્ન 5ની અંદર કયો સવાલ આવેલો? સેમ એની જેવો જ છે પણ ઉપજ્યા એનો થોડુંક અલગ છે. ગણતરી કરીએ. પ્રશ્ન નંબર બોલો કયો છે? 7. પ્રશ્ન નંબર 7માં કીધેલું છે વિસર્જન વખતે કુલ મિલકત. કુલ મિલકત બોલો કેટલી છે? 2,00,000. તો લખીએ ઉપર આપણે કુલ મિલકતો 2,00,000. એમાં કેટલા ટકા ચાલુ મિલકત? 40%. 2,00,000 ના 40%. શું છે? એને શું કહેશું? કુલ ચાલુ મિલકત. એને શું કહેશું? કુલ ચાલુ મિલકત. અન્ય ચાલુ મિલકત.
40 ટકા આવી ગયા તો હવે 60 ટકા 1,20,000 પેલા રોકડા ને વેચીને પૈસા લેવાય એને ધ્યાનમાં લેવાય નહીં. નીચે વાંચો સ્થિર મિલકત ના કેટલા ઉપજ્યા 120 ટકા. તો નીચે હું લખીશ ઉપજ કિંમત સ્થિર મિલકત. સ્થિર મિલકત છે કેટલી એના કેટલા ટકા ઉપજ ગુણ્યા 120 ટકા. ચાલો ચાલુ મિલકત ના કેટલા ઉપજ 80 ટકા ને. કેટલી છે 70,000 ના 80 ટકા 56,000. તો ઉપજ્યા કેટલા શું લખવાનું કીધું છે આમનું. આમનું ટોટલ કેટલી થશે 2. એક તો મિલકત દર્શાવવાની થશે. પહેલી કઈ થશે મિલકત દર્શાવવાની અને બીજું મિલકતના રોકડા ઉપજે કઈ. પહેલી મિલકત દર્શાવવાની અને બીજી મિલકતના રોકડા ઉપજે તે. પહેલી આમનું. હવે જવાબ આપો તો બોર્ડ પર મેં લખેલું નથી. મિલકત આમનોંધમાં ઉધાર થાય કે જમા. બાલ મિલકત નિકાલમાં ખાતામાં ઉધાર આમનોંધમાં જમા. સ્થિર મિલકત અને ચાલુ મિલકત જમા થશે તો એક કાતું તો આપણને ખબર જ છે માલ મિલકત નિકાલ. તો એની આમનું શું થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. જમા બાજુ કેટલા ખાતા આવશે બોલો. પહેલા તે કયા ખાતે તે સ્થિર મિલકત ખાતે અને પછી તે ચાલુ મિલકત ખાતે. સ્થિર મિલકત ખાતે બોલો કેટલા 1,20,000. ચાલુ મિલકત 70,000. સરવાળો 1,90,000. બીજી આમનો. હવે એના ઉપજ્યા ને કેટલા ઉપજ્યા. સ્થિર મિલકત ને વેચો તો પૈસા ઉપજે રોકડા ઉપજે. રોકડ આવે કે જાય. બોલો રોકડ આવે તો રોકડ ઓબલી ખાતે કેટલા ઉપજ્યા. એક ખાતું ખબર પડી ગઈ તો સામેનો આપોઆપ ખબર પડી જાય. તે કયા ખાતે માલ મિલકત નિકાલ. એની પછી પહેલો પ્રશ્ન છે પેઢીના વિસર્જન સમય. પ્રશ્ન 4 એનો પહેલો સવાલ. પેઢીના વિસર્જન સમય ચોપડે નહીં નોંધાયેલ મિલકતની ઉપજ મળે તો એની આમદન શું થાય. મિલકતની ઉપજ મળે તો રોકડ આવે કે જાય. આમદન શું થાય રોકડ ઓબલી બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. બીજી આમદન નહીં નોંધાયેલા દેવાની ચૂકવણી કરવામાં આવે. દેવાની ચૂકવણી કરો તો રોકડ રોકડ ખાતો જમા. આમદન બોલો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ ઓબલી બેંક ખાતે જમા. તે રોકડ ઓબલી બેંક ખાતે બોલો શું કરીશું જમા. આ 1,00,000 બાજુમાં લખેલા છે એને ક્યાં લખી નીચે છે મેં નીચે સમજાઈ જશે ને. પ્રશ્ન નંબર ત્રણ નો ચોથો સવાલ ધ્યાનથી સમજો. સરળ છે આવડી જશે. તમે મૂડી ખાતામાં 7 અને 4 વિગતો લખતા એ યાદ છે. મૂડી ખાતાની જમા બાજુ કઈ 7 વિગત લખતા. નફા નુકસાન ખાતાની જમા બાકી સામાન્ય અનામત મૂડી અનામત અનામત
વિગતો લખતા પહેલું વિસર્જન માં પણ આવે છે અને પુનર્ગઠન માં બંને ચેપ્ટર માં આવે છે. ખાતાની અંદર જમા બાજુ જે સાત વિગત છે, ખાતાની અંદર જમા બાજુ સાત વિગત છે, એ ખાતામાં જમા છે, તો આમનોનમાં શું થાય? દાખલા તરીકે તમને એમ કે સામાન્ય અનામતની આમનોન લખો, તો મનમાં વિચારવાનું સામાન્ય અનામત મૂડી ખાતાની કઈ બાજુ આવે છે? તો આમનોનમાં સામાન્ય અનામત ખાતે ઉદાર, તે ભાગીદારના કારીગર અકસ્માત વળતર ભંડો એ ખાતામાં કઈ બાજુ આવે? જમા બાજુ. ખાતામાં જમા, તો બોલો આમનોનમાં કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉદાર, તે ભાગીદારના સંશોધન વિકાસ ખર્ચ ક્યાં આવતો? ખાતામાં ઉદાર. ખાતામાં ઉદાર આમનોનમાં, તો આમનોન શું બને? ભાગીદારના મૂડી ખાતે ઉદાર, તે પહેલો ભાગીદારી પેઢીના વિસર્જન વખતે. તમારા ક્લાસમાં બેસી જાવ ત્યાં. ભાગીદારી પેઢીના વિસર્જન સમયે પાકા સરવૈયામાં દર્શાવેલી બાકીનો નિકાલ કઈ રીતે કરશો? ચલો પહેલી બાકી બોલો કઈ છે? સામાન્ય અનામત ક્યાં લખતા? મૂડી ખાતાની, ખાતામાં જમા. પ્રશ્ન નંબર કયો છે? ધ્યાનથી સમજો. તો એમાં પહેલી લીટી શું લખવાની? સામાન્ય અનામત એકત્રિત નફાની બાકી હોવાથી ભાગીદારો વચ્ચે વહેંચી દેવાય. આ એક વાક્ય લખવાનું, આ વાક્યના પણ માર્ક હોય છે. પુનર્ગઠનમાં આમ વાક્ય લખવાનું આવતું નહીં, ખાલી શું લખી નાખતા? આમાં વાક્ય પણ લખવાનું, આમનું પણ. સામાન્ય અનામત બોલો ખાતામાં કઈ બાજુ આવે છે? તો આમનોનમાં શું કરીશું? સામાન્ય અનામત ખાતે ભાગીદારો આપેલા છે કોઈ? તો કોઈ પણ ભાગીદારના નામ લઈ લેવાના છે. ભાગીદારોના નફા નુકસાનનું પ્રમાણ છે કે ભાગીદારો પણ છે? તો ડાયરેક્ટ લખવાનું મૂડી ઓબ્લિક ચાલુ. ઘણા લોકો છે ને એમાં ભૂલ કરે, સામાન્ય અનામત ખાતે ઉધાર, તે ભાગીદારના મૂડી ઓબ્લિક રકમના ખાનામાં શું કરવાનું? ફરાની નિશાની. એની પછી નંબર 2. ચલો હવે શું છે? રોકાણ વધઘટ ક્યાં લખતા? તો એક વાક્ય લખવું પડશે, રોકાણ વધઘટ ભંડોળ ભાગીદારો વચ્ચે વહેંચી દેવાય. ભાગીદારો વચ્ચે શું કહેવાય? જૂનો અભ્યાસક્રમ હતો ને, એમાં રોકાણ વધઘટ ભંડોળને માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લખતા, જૂના અભ્યાસક્રમમાં.
નવા અભ્યાસક્રમમાં બદલાઈ ગયું છે. રોકાણ વધઘટ ભંડોળ માલ મિલકતની જમા નથી લખાતું, ભાગીદાર વચ્ચે વહેંચી ગયો. ખાતામાં બોલો એ કઈ સાઈડ હોય છે? તો આમનોનમાં શું લખવું? રોકાણ વધઘટ ભંડોળ ખાતે ઉધાર. બોલો તે કયા ખાતે? ભાગીદારોના મૂડી ઓગલી ચાલુ ખાતે. પછી નંબર 3 બોલો શું છે? ખાતામાં કઈ બાજુ હોય? બોલો આમનોનમાં. કારીગર અકસ્માત વળતર ભંડોળ 31 નફાની બાકી હોવાથી ભાગીદારો વચ્ચે વહેંચી દેવાય. બોલે ખાતામાં આપણે કઈ બાજુ લખતા હતા? ખાતામાં જમા લખતા હતા. તો આમનોનમાં કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર. તે બોલો કયા ખાતે? ભાગીદારોના મૂડી ઓગલી ચાલુ ખાતે. એની પછી નંબર 4 શું છે? હવે આ ખબર પડવી જોઈએ. પ્રોવિડન્ટ ફંડ ધંધા માટે શું કહેવાય? દેવું વહેંચાય. પ્રોવિડન્ટ ફંડ દેવું કહેવાય. કોઈને ખબર હોય તો બોલો દેવું ક્યાં લખાય? માલ મિલકત નિકાલ ખાતાની જમા. દેવું પાકા સમયમાં ક્યાં લખતા? પછી એની પરથી માલ મિલકત નિકાલ ખાતો લખેવું, એમાં દેવા કઈ સાઈડ લખ્યા? દેવા પણ જમા સાઈડ લખાય, જોગવાઈ પણ જમા સાઈડ લખાય. કયું શું લખાય? જોગવાઈ. જોગવાઈ કઈ કઈ છે? આ ચેપ્ટરમાં આવે છે એની જોગવાઈઓ. એક તો ઘસારા ફંડ. પહેલી કઈ? ઘસારા ફંડ. બીજી ગાલફાડ અનામત. તમને માલ મિલકત નિકાલ ખાતો પહેલા લેક્ચરમાં આવેલું, એમાં જમા બાજુનું પહેલું જ ટાઇટલ હતું જોગવાઈઓ ખાતે. ઘસારા ફંડ, ગાલફાડ અનામત. પછી મિલકત પરત નિધિ. આ કામનું નથી. ઘસારા ફંડ, ઘસારો અલગ, ઘસારા ફંડ પણ. આ બંને શું કહેવાય? જોગવાઈ. માલ મિલકત નિકાલ ખાતાની બોલો કઈ બાજુ લખાય? જમા. પણ અત્યારે શું આવેલું છે? પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ ફંડ બોલો શું કહેવાય? દેવ. દેવાને ક્યાં લખાય? માલ મિલકત નિકાલ ખાતાની જમા. તો પહેલા એક લીટી લખવાની. શું લખવાનું? પ્રોવિડન્ટ ફંડ દેવું હોવાથી. ચલો દેવું હોય તો એને ક્યાં લખાય? માલ મિલકત નિકાલ ખાતાની. માલ મિલકત નિકાલ ખાતાની કઈ બાજુ પર લખાય? જમા બાજુ લખાશે. હવે ખાતામાં કઈ બાજુ લખાય? જમા. ખાતામાં જમા હોય તો એ આમનોનમાં શું થાય? પ્રોવિડન્ટ ફંડ ખાતે. એ ભાગીદારના મૂડી ખાતે. કોની જમા લખાય? માલ મિલકત. કોની જમા? માલ મિલકત. તો અહીંયા લખેલું છે પ્રોવિડન્ટ ફંડ ખાતે ઉધાર. બોલો તે માલ મિલકત લખાશે. તે માલ મિલકત નિકાલ ખાતે. પછીનો નંબર 5માં બોલો શું છે? આમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ ભૂલ જ કરે છે. નફા નુકસાન ખાતાની જમા બાકી અને ઉધાર બાકી. ઘણી બધી વખત તમે બોલો છો છતાં પણ લખવામાં ભૂલ થાય છે. શું ભૂલ થાય છે હું કહું? તમને એમ કહું ને કે જમા બાકી ક્યાં લખાય તો તમે તરત થઈ જાઓ ઉધાર. કોની ઉધાર? આમનોના કે ખાતામાં એ ખબર ન હોય. યાદ કઈ રીતે રાખવાની છે? જમા બાજુ કઈ વિગત આવતી? સાત. ઉધાર બાજુ? જમા બાજુની પહેલી વિગત કઈ? નફા નુકસાન ખાતાની. એનો મતલબ જમા બાકી હોય એ ખાતામાં કઈ બાજુ? જમા. તો એ આમનોનમાં. એનાથી ઉલટું, ઉધાર બાજુ કેટલી વિગત હતી?
ચાર વિગત મની પહેલી વિગત ઉધાર બાકી છે ખાતામાં ઉધાર અને આમનોમાં સમજાણું કઈ રીતે યાદ રાખવાનું તો પહેલા બોલો શું આપવામાં આવેલું છે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી ઉધાર બાકી છે તો એ લખાય ક્યાં મૂડી ખાતાની ઉધાર ખાતામાં ઉધાર આમનોમાં નફા નુકસાન ખાતું ઉધાર બાકી છે તો એ નફો કહેવાય કે ખોટ નફા નુકસાન ખાતાની ઉધાર બાકી નફો ગણાય કે ખોટ ખોટ ગણાય શું ગણાય ખોટ હોવાથી ભાગીદારો વચ્ચે વહેંચી દેવાય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ બોલો ખાતામાં કઈ બાજુ ઉધાર તો આમનોમાં તો ઉધાર થશે ભાગીદારોના મૂડી અગલી ચાલુ ખાતે ઉધાર તે કયા ખાતે નફા નુકસાન આમાં જમા બાકીનો સવાલ પૂછેલો છે જમા બાકીનો સવાલ પૂછેલો ધારો કે જમા બાકીનો સવાલ પૂછે તો શું આવે નફા નુકસાન ખાતાની જમા બાકી નફો હોવાથી ભાગીદાર વચ્ચે આમનો નફા નુકસાન ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી અગલી અને સૌથી છેલ્લો નંબર 6 શું આપેલું છે ઘસારા ફંડ ઘસારો અલગ ઘસારા ફંડ અલગ ઘસારો ખર્ચ કહેવાય અને ઘસારા ફંડ જોગવાઈ ઘસારા ફંડ જોગવાઈ કહેવાય જોગવાઈને લખાય માલ મિલકત નિકાલ ખાતાની તો લખાશે ઘસારા ફંડ જોગવાઈ હોવાથી ક્યાં લખાય માલ મિલકત નિકાલ ખાતાની કઈ બાજુ પર લખાય જમા બાજુ પર લખાય ખાતામાં બોલો કઈ સાઈડ ખાતામાં જમા આમનોમાં લખાશે ઘસારા ફંડ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે તે લખાશે માલ મિલકત નિકાલ ખાતે રકમ કોઈ આપવામાં આવેલી નથી એટલે રકમના ખાતામાં શું કરવાનું કરાવી